हेलो, नमस्कार विद्यार्थी मित्रों। श्री स्वामीनारायण विद्यार्थी भवन ट्रस्ट संचालित श्री एसएन विद्यालयना ई लर्निंग प्रोग्राम में हूँ अशोक चौहान आपनों फरीथी हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, छेल्ला सेशन में आपणे व्याकरण અને ત્યારબાદ આપણા ધોરણ 9 ના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકમાં સંકલિત પ્રથમ એકમ એટલે કે પદ્ય સાંજ સમય સામળ્યો વિશે આપણે વિગતે અભ્યાસ કરી ગયા। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં સંકલિત એવા અન્ય એકમ અને પ્રથમ પદ્ય ત્યારબાદ गद्य विषय अभ्यास करवा जा रहा है। तो आपड़ा एकमों में संकलित जो बीजो एकम है जो गद्य है ये गद्य एटले के पाठ ए पाठ नु शीर्षक है चोरी अने प्रायश्चित। हवे आपड़े आ गद्य ने विगते भणीए ए पूर्वे सौ प्रथम तो साहित्य स्वरूप की टूंकी चर्चा करीश, त्यारबाद लेखक नो परिचय आपीश, त्यारबाद आपणे विगते आ गद्य ने भणीशुं। विद्यार्थी मित्रों, आपणे जे कृति भणवा जई रह्या छीए ते कृति नी वात करीए तो सौ प्रथम तो अहीं वात थाय तेना शीर्षक नी, एटले के जे शीर्षक थी आ कृति लखाई छे અને જે હેતુથી આપણા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવી છે એના વિશે આપણે થોડી બાબત જાણી લઈએ। તો કૃતિનું શીર્ષક છે ચોરી અને પ્રાયશ્ચિત। વિદ્યાર્થી મિત્રો, આ બંને શબ્દોથી આપ સૌ સુપેરે પરિચિત છો જ। ચોરી એ શબ્દને આપણે સમજીએ તો અણહકનું એટલે કે આપણા હકનો નથી, જેના ઉપર આપણો કોઈ હક નથી, એવી કોઈ વસ્તુ, કોઈની માલિકીની વસ્તુ આપણે એની પરવાનગી વિના પોતાના ઉપયોગ માટે લઈ લેવી એટલે થાય ચોરી। ટૂંકમાં કહીએ તો કોઈની માલિકીની વસ્તુ જે તે વ્યક્તિની પરવાનગી વિના આપણે મેળવી લેવી યા તો એનો ઉપભોગ કરવો તો એ આપણે કરેલી ચોરી કહેવાય, એક ગુનો કહેવાય। અને બીજો શબ્દ છે પ્રાયશ્ચિત। પ્રાયશ્ચિત શબ્દ છે એનો અર્થ થાય પરિતાપ, પશ્ચાતાપ અથવા તો પસ્તાવો એવો શબ્દ પણ કહી શકીએ કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ જે કાર્ય કરતી વેળાએ આપણને એની ભાન સુદ્ધા છે કે ખરેખર આ કાર્ય છે એ નિંદનીય છે અથવા તો ઉપેક્ષાને પાત્ર થઈ શકીએ આપણે આ કાર્ય કરવાથી, અને એ કાર્ય કર્યા બાદ કોઈ કારણોસર આપણે એવું કાર્ય કરીએ કે કરવું પડે અને ત્યારબાદ આપણને મનોમન એનો વસવસો થાય, જે પછતાવો થાય, એ પછતાવ, એ પસ્તાવ, એ પરિતાપ, એ પશ્ચાતાપ એટલે પ્રાયશ્ચિત। હવે વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દોની વિગતે ચર્ચા કર્યા બાદ હવે આપણે વાત કરીએ આ કૃતિના રચયિતા યાને કે એના લેખક। લેખક છે ગાંધીજી। આપણે સૌ આ નામથી સુપેરે પરિચિત છીએ કે ગાંધીજી શબ્દ આવે એટલે આપણા મનમાં બાપુ, રાષ્ટ્રપિતા કે મહાત્મા આવા શબ્દો ચોક્કસ આવવાના, ખરું ને વિદ્યાર્થી મિત્રો? આપ સૌ જાણો જ છો કે આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે જે વ્યક્તિ ઓળખાય છે તે વ્યક્તિ એટલે ગાંધીજી। બસ આટલું નામ માત્ર કાપી છે એમની ઓળખ માટે। એ સિવાય પણ મેં આગળ જણાવ્યું તેમ કે આપણે તેમને પૂજ્ય બાપુ તરીકે પણ ઓળખીએ છીએ,
કે ભારતના રાષ્ટ્રપિતા તરીકે પણ ઓળખીએ છીએ કે પછી મોહનમાંથી બનેલા મહાત્મા તરીકે પણ ઓળખીએ છીએ। હવે આ લેખકની આ બાપુની વિગતે માહિતી મેળવીએ તો જણાવી દઉં આપને કે ગાંધીજી તેમનું પૂરું નામ આ કૃતિના લેખક છે તો એમનું વિગતે પરિચય મેળવી અને આપણે સૌ એમનાથી પરિચિત તો છીએ પણ એમનો પૂરો પરિચય તમને છતાં પણ આપી દઉં તો તેમનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી। મોહનદાસ કરમચંદ ગાંધી જે બાપુ તરીકે પણ ઓળખાય છે આપણા દેશના આપણા રાષ્ટ્રના પિતા તરીકે પણ આપણા હૃદયમાં સ્થાન ધરાવે છે અને મહાત્મા તરીકે પણ એક આગવી ઓળખ તેઓ ધરાવે છે। એટલે બાપુ રાષ્ટ્રપિતા કે મહાત્મા એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી। તેમનો જન્મ આપણા સૌરાષ્ટ્રના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંત કે જ્યાં આપણે રહીએ છીએ એ સૌરાષ્ટ્રના પોરબંદર ખાતે તારીખ 2 ઓક્ટોબર 1869 ના રોજ થયો। 2 ઓક્ટોબરે આપણે ગાંધી જયંતિ ઉજવીએ છીએ। ગાંધીજીના જન્મદિન નિમિત્તે આપણે જે જયંતિ ઉજવીએ છીએ તે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર। એટલે કે તેમનો જન્મ પોરબંદર ખાતે તારીખ 2 ઓક્ટોબર 1869 ના રોજ થયો। હવે તેમના વિશે વિગતે માહિતી મેળવીએ તો તેમના પિતા એટલે કે મહાત્મા ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી જે એ વખતનો જે કહેવાતું રાજ્ય એટલે કે પોરબંદર એ પોરબંદર રાજ્યના દીવાન હતા। એમની માતાની વાત કરીએ તો તેમની માતાનું નામ છે પુતળીબાઈ અને મહાત્મા ગાંધી કે મોહનદાસ કરમચંદ ગાંધી એ પૂજ્ય બાપુ મહાત્મા ના પત્નીનું નામ યાદ કરાવું તો એમનું નામ છે કસ્તુરબા ગાંધી। હવે તેમની તેમના જીવન વિશે અછડતી માહિતી મેળવીએ તો મહાત્મા ગાંધીજીએ પોરબંદર રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો। એમના અભ્યાસની વાત કરીએ તો તેમણે પોરબંદર રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ અને તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી। ઉપાધિ એટલે કે પદવી તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી એટલે કે તેઓ એક બેરિસ્ટર તરીકે કાર્યરત રહ્યા હતા। હવે તેમના જીવન દરમિયાન તેમણે જે પણ સમાજ હિતના કાર્યો કર્યા કે તેમના મનમાં જે વિચારો આવ્યા તેને તેમણે સાહિત્ય સ્વરૂપે કંડારેલા છે।
तो એની વાત કરીએ તો મહાત્મા ગાંધી છે તેમની આત્મકથા અથવા તો એમનું આપણા સાહિત્ય ક્ષેત્રે જે પ્રદાન છે તો એ એમની આત્મકથા છે સત્યના પ્રયોગ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે મહાત્મા ગાંધી ની આત્મકથાનું નામ જણાવો તો એમની આત્મકથા છે એ સત્યના પ્રયોગો છે જે अनेक भाषा में अनुवाद पामी है। महात्मा गांधी की आत्मकथा सत्यना प्रयोग जो अनेक भाषा में अनुवाद पामी है ते सिवाय बात करिए तो तेमने लखेला पुस्तकों में दक्षिण आफ्रिका ना सत्याग्रह नो इतिहास दक्षिण आफ्रिका ना सत्याग्रह नो इतिहास विद्यार्थी मित्रों काला गोरा नो जे भेद एमने अनुभव्यो अने त्यां एमने सत्याग्रह कर्यो ए सत्याग्रह दरमियान एमने जे अनुभव थया ए बधा ज अनुभव तेमणे दक्षिण आफ्रिका ना सत्याग्रह नो इतिहास पुस्तक मां टाकेला छे ए सिवाय आरोग्य की चावी के पछी बात करिए तो हिंद स्वराज अने सर्वोदय आ बधा पुस्तकों दक्षिण आफ्रिका ना सत्याग्रह नो इतिहास हिंद स्वराज आरोग्य की चावी के सर्वोदय के पछी हजी पण एक पुस्तक ने आपणे अहींया टाकीए तो मंगल प्रभात तेमना जानीता पुस्तको छे अने तेमने हजारों पत्रों लखेला छे गांधीजीनो अक्षरदेह ग्रंथ श्रेणी छे ते ग्रंथ श्रेणी मां तेमना बधा ज लखाण संकलित थया छे गांधीजीनो अक्षरदेह ग्रंथ श्रेणी में तेमना लखाणों निरूपायेला छे हवे वात करिए आ कृति विषे तो आपणे जे कृति भणवा जई रह्या छे चोरी अने प्रायश छे ए एक ज्ञानो अंतो एकम छे जे आपणा अभ्यासक्रममां संकलित छे जे महात्मा गांधीनी आत्मकथा सत्यना प्रयोग ते सत्यना प्रयोगोमांथी लेवामां आव्यो छे विद्यार्थी मित्रो अनात्मलक्षी प्रकारना प्रश्नो के बहुविकल्पीय प्रश्नो छे तेमां पूछाई शके तेवो अगत्यनो प्रश्न के तमारा पाठ्यपुस्तकमां संकलित चोरी अने प्रायश्चित पाठ गांधीजीना कया पुस्तकमांथी लेवामां आव्यो छे तो ते महात्मा गांधीजीनी आत्मकथा सत्यना प्रयोगोमांथी लेवामां आव्यो छे हवे आपणे आ आत्मकथा स्वरूपनी वात करीए तो आ आपणा गद्यमां संकलित जे साहित्य स्वरूप छे ए आत्मकथा अने ए आत्मकथानो एक भाग छे एटले आ गद्य छे एनुं स्वरूप छे आत्मकथा खंड कारण के अहीं महात्मा गांधीजीनी जे आत्मकथा छे ए एमना जीवननो जे इतिहास छे एमनो स्वरचित इतिहास ए इतिहासमांनो एक भाग आपणे अत्यारे भणी रह्या छीए हवे आत्मकथा विशे टूंकमां जणावुं तमने तो आत्मकथा एटले टूंको पण रसभर्यो स्व इतिहास आत्मकथा विशे आपणे भणीए ज छीए तो आत्मकथा એટલે ટૂંકો પણ રસભર્યો સ્વ ઇતિહાસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આ શબ્દ ઉપર ભાર આપું છું કે જે તે વ્યક્તિ પોતાના જીવનની કથની પોતે જ લખે તે સ્વરૂપને આત્મકથા કહેવાય
અને આત્મકથાની ટૂંકી વ્યાખ્યા અહીં આપણે સ્વરૂપ ભણી રહ્યા છીએ એટલા માટે તમને સમજાવું છું કે આત્મકથા એટલે ટૂંકો પણ રસ ભર્યો સ્વ ઇતિહાસ એટલે કે પોતાનો ઇતિહાસ અને બીજી વ્યાખ્યામાં આ આત્મકથા સ્વરૂપને આપણે સમજીએ તો સત્ય સૂત્રથી જોડાયેલ વ્યક્તિનો ચિત્તા એની બીજી વ્યાખ્યા ની રીતે આપણે જાણીએ તો સત્ય સત્ય સૂત્રથી જોડાયેલ વ્યક્તિનો ચિત્તા એટલે આત્મકથા આત્મકથા સાહિત્ય સ્વરૂપ છે એ સંપૂર્ણ સત્યતાને આલેખે છે જે વ્યક્તિ પોતાના જીવન વિશે આત્મકથા લખે અથવા તો આત્મકથા સાહિત્ય સ્વરૂપ છે એ સાહિત્ય સ્વરૂપ આલેખતા જે વ્યક્તિ પોતાના જીવન વિશે જે ચિત્તાર રજૂ કરે છે તેમાં સંપૂર્ણતાએ પોતાના જીવનની હકીકતને જ આલેખવાની હોય છે એ નિબંધની સ્વરૂપ નિબંધ સ્વરૂપે કે વાર્તા સ્વરૂપે એમાં કાલ્પનિક બાબતને ક્યાંય સ્થાન હોતું નથી અને આત્મકથા સાહિત્ય સ્વરૂપમાં હું એ જ કેન્દ્ર સ્થાને હોય છે એટલે કે જે વ્યક્તિ પોતાના જીવનનો ઇતિહાસ પાના પર આલેખે છે એમાં એ વ્યક્તિ પોતે જાણે સામેની વ્યક્તિને વાત કહી રહ્યો હોય પોતાના જીવન વિશેની એની સાથે એ વાત વિમર્શ કરી રહ્યો હોય એ રીતે આત્મકથા સાહિત્ય સ્વરૂપ આલેખાય છે એટલે કે આત્મકથા સાહિત્ય સ્વરૂપની એક ખાસિયત કે એની વિશેષતા તો એમાં હું છે એ કેન્દ્ર સ્થાને હોય છે હવે આત્મકથાની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ આત્મકથા લખાઈ તે મારી હકીકત નામે લખાઈ અને જેના લેખક છે નર્મદ ગુજરાતી ભાષાની જે સૌ પ્રથમ આત્મકથા લખાઈ તે આત્મકથાનું નામ છે મારી હકીકત અને જેના લેખક છે નર્મદ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આત્મકથા સાહિત્ય સ્વરૂપ વિશે પણ વિગતે ભણી ગયા ટૂંકમાં જણાવી દઉં તો ચોરી અને પ્રાયશ્ચિત એ ગદ્યનું સાહિત્ય સ્વરૂપ છે આત્મકથા ખંડ કારણ કે એ મહાત્મા ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલો એક ખંડ એટલે કે ભાગ છે એટલે આ ગદ્યનું સાહિત્ય સ્વરૂપ આત્મકથા ખંડ કહેવાય તમને પરીક્ષામાં પૂછાય કે ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યનો કે પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો એમાં ચોકસાઈ પૂર્વક વિચારીને જ જવાબ લખવાનો થાય કે આત્મકથા ખંડ છે જો તમે આત્મકથા લખો તો એ જવાબ ખોટો પડે કારણ કે એ આત્મકથામાંથી લેવાયેલો એક ભાગ છે એ સંપૂર્ણ આત્મકથા નથી હવે આપણે આપણા આ ગદ્ય તરફ આગળ વધીએ તો મહાત્મા ગાંધીજીના જીવનની આ આત્મકથા એમના જીવનને વર્ણવતી આત્મકથા સત્યના પ્રયોગોનો જે આ એક ભાગ છે એ ભાગ એટલે કે આત્મકથા ખંડ જેને અહીં ચોરી અને પ્રાયશ્ચિત શીર્ષક હેઠળ આપણા અભ્યાસક્રમમાં સંકલિત કરવામાં આવ્યો છે તો આ સંકલિત આ ગદ્યમાં લેખકે મહાત્મા ગાંધીએ અથવા તો આપણા પાઠ્યપુસ્તક મંડળે જે હેતુથી આ અભ્યાસક્રમમાં દાખલ કરેલો આ પાઠ છે એના દ્વારા આપણને શું શીખ મળે છે અથવા તો આ ગદ્યમાં કઈ બાબત મુખ્યત્વે આરોપાયેલી છે તો એની વાત કરીએ તો આ પ્રસંગ છે મહાત્મા ગાંધીજીના જીવનનો એ પ્રસંગમાં ગાંધીજીની નિર્ભીકતા એમનું નિર્ભયપણું નિડર સ્વભાવ અને પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતા છે એનું ઉત્તમ ઉદાહરણ છે એ આ ગદ્યમાં છે કે મહાત્મા ગાંધીજીની નિર્ભીકતા અને પ્રાયશ્ચિત કરવાની જે પ્રામાણિકતા જેમનામાં રહેલી છે તેનું ઉત્તમ ઉદાહરણ આ કૃતિ છે હવે વાત કરીએ આ ગદ્યની એ પૂર્વે એક બાબત જણાવી દઉં કે આપણે છીએ તમે છો હું છું અથવા તો સમાજમાં રહેતા કઈ કેટલાય માણસો છે વ્યક્તિઓ છે દરેક વ્યક્તિ છે એ બાળપણથી ઉછળતા સુધીમાં મોટા થાય અને નાનપણથી લઈ મોટા થાય ત્યાં સુધીમાં દરેકને જાત જાતના કઈ કેટલા અનુભવ થાય
અને આપણે ભૂલની વાત કરીએ તો ભૂલ માત્ર દરેક વ્યક્તિથી બાળપણમાં જ થાય એવું હોતું નથી. એક કહેવત છે ને આપણી ગુજરાતી ભાષામાં, માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કે માણસ છે તો ભૂલ થાય, સ્વાભાવિક છે, પણ બાળપણમાં જ નહીં કોઈ પણ ઉંમરે વ્યક્તિથી ભૂલ તો થાય. પણ મહત્વની બાબત એ છે કે ભૂલ થાય એ વાત સ્વાભાવિક છે. કે કોઈ પણ માણસ છે, શિક્ષિત છે કે અશિક્ષિત છે, સમજણો છે કે અનસમજણો છે, પણ ભૂલ તો ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ કારણોસર સંજોગોવશાત થઈ જવાની, આપણે એ ભૂલ કરી લેતા હોય છે. પણ એ ભૂલ છે, એ ભૂલ થયા પછી એનો સ્વીકાર કરવો કે એનું પ્રાયશ્ચિત કરવું એ મહત્વની બાબત છે. કે આપણાથી ભૂલ થઈ ગઈ, પણ થઈ ગયેલી એ ભૂલ છે, એ ભૂલનો આપણે સ્વીકાર કરવો, એનું પ્રાયશ્ચિત કરવું, એના માટે પછતાવો થવો, એ આપણા જીવનની એક મહત્વની બાબત છે. અને ફરી વાર આપણાથી એ ભૂલ ન થાય એ ગુણ છે, એ આપણને ઊંચા ઉઠાડે છે. અને એનાથી આપણે આપણા જીવનમાં કરેલી જે ભૂલ છે એને ફરી વાર ન દોહરાવવાનો આપણે સંદેશ મેળવીએ છીએ, કે એમાંથી શીખ મેળવીએ છીએ. અને મહાત્મા ગાંધીજીની વાત કરીએ તો મહાત્મા ગાંધીના જીવનમાં થયેલી જે ભૂલો છે એ ભૂલોને વર્ણન કરતું આ ગદ્ય છે. એ ભૂલો છે, એ ભૂલો એમને કરી અને એ ભૂલોનો એમને સ્વીકાર કર્યો નિખાલસપણે, અને એનો એમને પારાવાર પછતાવો પણ થયો. અને એ ભૂલોમાંથી એ પોતે કંઈ કેટલું પણ શીખ્યા, પણ પ્રામાણિકતાથી તેમણે આ ભૂલનો સ્વીકાર કર્યો ને ત્યારે આ ગાંધીજી એ મોહનમાંથી મહાત્મા બન્યા. અને એટલા માટે એ આપણા સૌ કોઈ ભારતવાસીઓ જ નહીં પણ કઈ કેટલાય વિદેશીઓના હૃદયમાં પણ આદરભર્યું સ્થાન પામ્યા છે. તો આપણે આ ગદ્યને માણીએ, સમજીએ. હવે અહીં મેં તમને જણાવ્યું તેમ આત્મકથા એટલે ટૂંકો પણ રસભર્યો સ્વ ઇતિહાસ. અહીં ગાંધીજી જાણે આપણને રૂબરૂ આવીને પોતાના જીવનનો પ્રસંગ આલેખતા હોય એવી અનુભૂતિ થાય. પણ અહીં આપણે આ કૃતિને સમજવાની જ છે એવું નથી, કે માણવાની જ છે એવું નથી, પણ એમાંથી મળતો જે સંદેશ છે, બોધપાઠ છે, એ પણ આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે. વાત કરીએ, ગાંધીજી આપણને કહી રહ્યા છે કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. હવે જો અહીં ગાંધીજીના જીવનમાં એમના દ્વારા થયેલી જાણે કે અજાણતા થયેલી આ ભૂલ છે એનો સ્વીકાર, એની અહીં માહિતી આપણી સમક્ષ તે વિના સંકોચે રજૂ કરે છે. ગાંધીજી જણાવે છે કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. એટલે કે નાની ઉંમરના આ મહાત્મા ગાંધી કે એમને એમના એક સગાની સાથે એમના સમવડિયા સાથે એમને બીડી પીવાનો શોખ થયો. સ્વાભાવિક છે, બાળક છે, એ જેવું જોવે એવું કામ કરવાનો પ્રયાસ કરશે. એક બાળક છે, દરેક બાળક છે જિજ્ઞાસુ હોય, એ જે તે પ્રવૃત્તિ થતી જોવે એટલે એ જ પ્રવૃત્તિ એ કરવા માટે તત્પર બને, કે આ આમ થાય છે તો આમનું કેમ થાય, લાવને હું પણ કરી જોઉં. અને અહીંયા મહાત્મા ગાંધીજીનો જ વાંક છે એવું નહીં, પણ એમના આ પ્રસંગ દ્વારા આપણને શીખ મળે છે કે મહાત્મા ગાંધીજીએ અહીંયા આપણી સમક્ષ એ વાતનો સ્વીકાર કર્યો કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. તો એ શોખ અથવા તો બાળ વયે ધૂમ્રપાન કરવું એ હિતાવહ નથી, અરે કોઈ પણ ઉંમરે ધૂમ્રપાન કરવું એ હિતાવહ નથી, એ હાનિકારક જ છે. પણ અહીંયા મહાત્મા ગાંધીએ કોઈને ધૂમ્રપાન કરતા જોયા હશે અને તેમને પણ ધૂમ્રપાન કરવાનો એટલે કે બીડી પીવાનો શોખ એટલે કે ઈચ્છા થઈ હશે. ગાંધીજી કહે છે અમારી પાસે પૈસા ન મળે, એટલે કે બાળ વયે આવી ઈચ્છા થઈ ધૂમ્રપાન કરવાની, બીડી પીવાની, પણ મારી પાસે કે મને જેની સાથે બીડી પીવાની ઈચ્છા થઈ એ મારા સમવડિયા સાથે, પણ અમારી પાસે પૈસા નહીં ધૂમ્રપાન કરવા માટે, બીડી ખરીદવા માટે પૈસા તો હોવા જોઈએ ને, પણ મારી પાસે પૈસા નહીં અને બીડી પીવામાં કંઈ ફાયદો છે
अगर तो तेनी गंधमा मजा छे एवं तो अम बे माथी एक ने नो तो लागे जो अहिया मे कहू एम एक बार सहज वृत्ति छे के कोई ने बीड़ी पीता जोया अने गांधीजी ने पण बीड़ी पीवानी इच्छा थई पैसा तो होता नहीं ए शू कहे छे के बीड़ी पीवाथी कई फायदो थाय छे के एनी जे गंध छे एनाथी मजा आवे छे एवी तो मने के मारा समोवळियाने अमने बेमाथी एकने खबर नहोती के आ बीड़ी पीए तो आपणे कई फायदो थाय के एनाथी जे धुमाड़ो आपणे बहार काढीए छीए एनी जे गंध एनी जे वास आवे छे एनाथी आपणे कई मजा आवे एवुं तो एमना मनमां जरा पण हतुं नहीं पण बस કોઈને બીડી ફૂંકતા જોયા અને એમને પણ બીડી ફૂંકવાની ઈચ્છા થઈ પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગે એટલે કે જે વ્યક્તિને બીડી પીતા મહાત્મા ગાંધીજીએ જોયા એ વ્યક્તિ જે અદાથી બીડી પીતા અને મોં વાટે ધુમાડો કાઢતા એટલે એમને પણ એવી ઈચ્છા થઈ કે લાવને હું પણ આમની જેમ બીડી પીને મોં વાટે ધુમાડો કાઢું હવે અહીંયા વાત કરે છે એ વાતનો ખુલાસો કરતા મહાત્મા ગાંધી કહે છે કે એમને આવી ઈચ્છા ક્યારે થઈ તો એમને કઈ જોયું છે ત્યારે જ ને એ કહે છે કે મારા કાકાને બીડી પીવાની ટેવ હતી જો અમથું તો કોઈ બાળક છે એ કોઈ પ્રવૃત્તિ કરવા પ્રેરાય નહીં પણ એને કઈ જોયું અને એ અનુભવ્યું અને એને એ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થઈ અહીં ગાંધીજીને શોખ થયો બીડી પીવાનો એમને ઈચ્છા થઈ પણ એ ઈચ્છા ક્યારે થઈ તો એમના જ સ્વજન એટલે કે એમના જ કાકા છે એમને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા છે જો અહીં ફરી પાછા એ સત્યતાને આલેખે છે કે મારા કાકાને બીડી પીવાની ટેવ હતી એટલું જ નહીં પણ મારા કાકા જ્યારે બીડી પીતા અથવા તો એમની જેમ અન્ય કોઈ પણ જ્યારે બીડી પીતા ત્યારે એ દરેક જેમ બીડી પીને મોં વાટે ધુમાડો કાઢે અને બીડી ફૂંકે એ બીડી ફૂંકવાની અમને ઈચ્છા થઈ પણ પૈસા તો ગાંઠે ન મળે એટલે કે અહીંયા શબ્દ છે પૈસા તો ગાંઠે ન મળે ગાંઠ એટલે અહીં એનો અર્થ થાય છે ગજવું એટલે કે ખીસવું એટલે કે બાળ હોય નાના બાળક એની જે જરૂરિયાત છે એ તો પરિવારજનો માતા પિતા દ્વારા પૂરી થઈ જતી હોય છે તો એને પૈસા રાખવાનો કોઈ વિકલ્પ હોતો નથી એટલે મહાત્મા ગાંધી કહે છે અમને બીડી પીવાની ઈચ્છા થઈ પણ અમારી પાસે પૈસા તો હતા નહીં પૈસા તો ગાંઠે ન મળે એટલે કે અમારા ગજવામાં અમારા ખિસ્સામાં પૈસા તો હતા નહીં એટલે અમારી આ ઈચ્છાને અમે રોકી ન શક્યા ગમે તેમ કરીને અમારે બીડી તો પીવી એ કહે છે એટલે પૈસા નહોતા એટલે કાકા બીડીને ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું જો વિદ્યાર્થી મિત્રો અહીં એક કહેવત ફરી પાછી તમને જણાવું તો જરૂરિયાત એ શોધખોળની જનની છે એટલે કે માણસને જ્યારે જરૂરિયાત ઉદ્ભવે ને ત્યારે એ ગમે તેમ કરીને ગમે તેવું કાર્ય કરીને પણ એ જરૂરિયાતને સંતોષે છે અહીંયા મહાત્મા ગાંધીને બીડી પીવાની ઈચ્છા છે એમના કાકાને જોઈને કે એમના કોઈ સ્વજનોને બીડી ફૂંકતા જોઈને એમને પણ બીડી ફૂંકવાની ઈચ્છા થઈ એ વાત સ્વાભાવિક છે એ બાળ સહજ વૃત્તિ છે પણ બાળક છે એટલે એમની પાસે પૈસા તો હતા નહીં અને પૈસા હોય તો કોઈ વસ્તુની ખરીદી થાય પૈસા હતા નહીં બીડી પીવાની ઈચ્છા તત્પર હતી તો એ ઈચ્છાને પૂરી કઈ રીતે કરવી એટલે એમને એક વિચાર આવ્યો કે કાકા બીડી પીએ છે ને બીડી પીને ફેંકી દે છે એટલે કે જે પીવાઈ ગયેલી બીડીનો જે વધેલો ભાગ છે એને કહેવાય ઠૂંઠા એમના કાકા જે બીડી પીને ફેંકી દે પીવાઈ ગયેલી જે બીડી છે એનો જે વધેલો ભાગ છે એટલે કે ઠૂંઠા એ ઠૂંઠા ફેંકી દે એ એમના કાકાની જાન બહાર એ છાનામાના ચોરતા થયા એટલે કે અહીં એ ચોરી કરતા શીખ્યા સ્વાભાવિક છે એમણે કોઈ કિંમતી કે મૂલ્યવાન વસ્તુની ચોરી નથી કરી અહીં આ પ્રસંગમાં અથવા તો અહીંયા જે વાત જણાવી રહ્યા છે ત્યાં પણ મૂળ તો એ એક ગુનાહિત પ્રવૃત્તિ થઈને એ જે ઉંમરે એમને જેવું કાર્ય કરવું જોઈતું હોય એના વિરુદ્ધનું કાર્ય કરે છે ધૂમ્રપાન ન કરાય બાળકને કે કોઈ પણને ન કરાય પણ અહીંયા બાળ સહજ વૃત્તિ છે એમને ઈચ્છા થઈ અને બીડી એમને પીવી છે પણ બીડી પીવાના એમની પાસે પૈસા છે નહીં એટલા માટે એમના કાકા જે બીડી પીવી પીને એના ઠૂંઠા ફેંકી દે છે એ એમની જાણ બહાર એ ચોરે છે જો એમના દેખતા ચોરે તો ઠપકો મળે એટલે એમણે એને ચોરવાની શરૂઆત કરી પણ ગાંધીજી જણાવે છે
કે ઠૂંઠા કઈ હર વખતે ના હોય એ વાત એ સાચી કે દર વખતે એવો મોકો ના હોય કે કાકાએ પીને ફેંકી અને તરત જ આપણને ઠૂંઠું મળી જાય કે ત્યાંથી દૂર ચાલી જાય ને આપણે ઠૂંઠા લઈએ એ વાત અલગ છે પણ દર વખતે તો ઠૂંઠા મળવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો અને તેમાંથી બહુ ધુમાડો ન નીકળે એ વાત એ સાચી કારણ કે જે વ્યક્તિ ધૂમ્રપાન કરે છે એ બીડી પીએ છે એનો જ્યાં સુધી એમાં કસ હશે ત્યાં સુધી એ પીશે પછી તો એ ફેંકી જ દેવાનું એટલે ગાંધીજી કહે છે કે દર વખતે ઠૂંઠા મળે અને જો મળે તો એમાંથી બહુ ધુમાડા નીકળે એટલે ગાંધીજીએ એક યુક્તિ કરી કે હવે તો આપણે જો અહીં 12 સવાજ વૃત્તિ છે તો એ કેવું અનિષ્ટ કાર્ય કરતા પણ અચકાતા નથી એમને સારા નશાનું ભાન નથી કે કોઈ પણ બાળક હોય એ પોતાની ઈચ્છાને સંતોષવા માટે એ સારા નશાનો વિચાર કર્યા વિના એ અનિષ્ટ કાર્ય કરવા માટે પ્રેરાય છે અહીં ગાંધીજીએ એ ફેંકેલા ઠૂંઠા છે એને પણ પીધા હશે સળગાવી પણ એમને લાગ્યું કે આમાં કઈ મજા આવતી નથી એટલે હવે એમને એક ખોટું કાર્ય કર્યું અને એમાંથી કેટલા બધા ખોટા કાર્યો કરતા એ શીખ્યા ત્યારબાદ ધુમાડા ન નીકળતા ઠૂંઠામાંથી એટલે એમને ચાકરની ગાંઠે બે ચાર ઢોકળા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ છોડવાની ટેવ પડી ચાકર એટલે કે એમના ઘરના નોકર એની ગાંઠ એટલે કે એના ખિસ્સામાં એના ગજવામાં એમના ઘરના જે ચાકર છે સેવક છે નોકર છે એમના ગજવામાં જે ડોકડા હોય રૂપિયાનો 100મો ભાગ અથવા તો જૂના જમાનાનો ચલણી સિક્કો જેને 2 કડો કહેવાય એ એમના ઘરના નોકરના ગજવામાં જે ડોકડા પડેલા હોય એ ડોકડાને એ છાનામાના ચોરતા થયા એટલે કે ચોરી કરતા તેઓ શીખી ગયા અને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક એ બીડી પીવાની ઈચ્છા થાય અને એમના ઘરના નોકર છે એમના ગજવામાં જો ઢોકળા હોય તો એકાદ ઢોકળો લઈ એ ચોરી અને બીડી પીતા થયા પણ એને સંઘરવી ક્યાં એ સવાલ છે એ વાત પણ સાચી કારણ કે પૈસા દઈને વસ્તુ તો ખરીદી આવીએ છીએ પણ એ ધૂમ્રપાન કરવાની જે આવી ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે અથવા તો એ બાળકે ન કરવું જોઈએ એવું કાર્ય કરી રહ્યા છે એટલે પ્રથમ તો એ ઢોકળા ગમે તેમ કરીને ચોરી એ લે છે પણ એ ચોરીને એની જે બીડી ખરીદે છે તો એક સાથે તો એ બધી બીડી પી શકવાના નથી તો એ ખરીદેલી બીડીને સંઘરવી ક્યાં એને ક્યાં મૂકવી ક્યાં સંતાડવી એ એમના માટે પ્રશ્ન થઈ પડ્યો વડીલોના દેખતા બીડી તો પીવાય જ નહીં એ ખબર હતી એ તો દરેક બાળક જાણે જ છે કે આવું કાર્ય આપણે વડીલની દેખતા કરીએ તો ઠપકો મળવાનો અને ઠપકો નહીં ક્યારેક માર પણ મળવાનો એટલે ગાંધીજી કહે છે કે વડીલોના દેખતા તો બીડી પીવાય નહીં પણ જેમ તેમ કરી 2-4 ઢોકળા ચોરીને થોડા અઠવાડિયે ચલાવી એમને છતાં પણ આવું આવું કામ કર્યું કે જેમ તેમ કરીને 2-4 ઢોકળા એમના ચાકરના એમના નોકરના ખિસ્સામાંથી ચોર્યા અને એની બીડી ખરીદી અને બીડીને જે તે જગ્યાએ કોઈના હાથ ન લાગે કે વડીલોને જાણ ન થાય એવી રીતે ક્યાંક સંતાડી કે સંગડી અને ગમે તેમ કરીને અઠવાડિયું પૂરું કર્યું પણ દર વખતની જેમ એ બચી જ જાય એ શક્ય નથી અને કોઈ ખોટું કાર્ય કરનાર વ્યક્તિના મનમાં થોડો ઘણો ડર તો રહેવાનો જ હોય એટલે એમણે થોડા ઘણા એકાદ અઠવાડિયું ચલાવ્યું થોડા ઘણા ઢોકળા જોડીને પણ એમને હવે આ ટેવ છે એ પડી ગઈ અને બીડી એમને પીવા જોઈ પણ દર વખતે એ બચી જ જાય એવું બને નહીં એટલે મનમાં ડર હતો એ દરમિયાન છે એમને સાંભળ્યું કે એક જાતનો છોડ એમને ક્યાંયથી આવી બાબત સાંભળી હશે કે એક જાતનો છોડ જો કે અહીં એ ટાંકે છે કે એ છોડનું નામ તો હું ભૂલી ગયો છું પણ એ છોડ છે એની ડાખડી છે એ બીડીની જેમ સળગી એની જે ડાળી છે ડાખડી અહીં ડાખડી શબ્દ વપરાયો છે એટલે કે એની જે ડાળી છે ને એ બીડીની જેમ સળગી અને તે બીડીની જેમ પી શકાય અને અમે એ મેળવીને પૂરતા થયા એટલે એમનો જે ડર છે એનો પ્રશ્ન દૂર થયો કે ચાકરના ગજવામાંથી પૈસા ચોરવા એની બીડી ખરીદવી એ બીડીને સંતાડવી વગેરે ક્યારેક પકડાઈ જાય તો ઠપકો પડવાનો માર પડવાનો જે ડર હતો એ ડરમાંથી તેઓ મુક્ત થયા અને એમણે બીજો એક વિકલ્પ બીજો એક રસ્તો શોધી કાઢ્યો એમને ક્યાંકથી સાંભળ્યું કે એક જાતનો છોડ છે એની ડાળી છે બીડીની જેમ સળગે
અને એ છોડની ડાળી સળગાવીને એને ફૂંકતા થયા. પણ અહીં ગાંધીજી જણાવે છે કે અમને સંતોષ ન થયો, અમને સંતોષ થયો નહીં, કારણ કે બીડી સળગાવીને એને ફૂંકવાની જે એમને મજા આવતી હતી એ મજા આ છોડની ડાળથી સળગાવીને એને ફૂંકવામાં આવતી નહીં, એટલે એમને સંતોષ થયો નહીં. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. ગાંધીજી કહે છે કે અમે જે પરાધીનતા ભોગવતા હતા, પરાધીન એ શબ્દ છે પર ને આધીન, પર એટલે અન્ય, કારણ કે બાળક છે એ પોતાના માતા પિતાને જ આધીન હોવાનું, એટલે કે અમારી આ પરાધીનતા છે, અમારી આ પરવશતા છે એ અમને ખૂંચવા લાગી. અમને ગમતું નહોતું કે અમને કોઈ મંજૂરી આપી દે કે ભાઈ જાઓ પીઓ બીડી તો અમને કઈ વાંધો નહીં, એવું તો નથી કહેતા ગાંધીજી, પણ એમના કહેવાનું તાત્પર્ય એવું છે કે અમારા અમારી આ પરાધીનતા છે, માતા પિતાને વશ થઈને રહેવાની જે અમારી આ પરવશતા છે એ અમને ખૂંચવા લાગી. વડીલોની આજ્ઞા વિના તો કઈ થાય નહીં, સ્વાભાવિક છે, બાળક છે તો વડીલ જે કે એ કરવાનું હોય, એટલે એમની આજ્ઞા વિના કઈ થાય નહીં. એ દુઃખ થઈ પડ્યું અને અમે કંટાળ્યા અને અમે આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. મહાત્મા ગાંધી અને એમણે જે આ ખોટી ટેવ પડી હતી બીડી પીવાની, એ બીડી પીવાની ટેવ એમને પ્રથમ તો ઈચ્છા થઈ અને એ ઈચ્છાને સંતોષવા માટે તેઓ સૌ પ્રથમ તો તેમના કાકા જે બીડી પીને એના ઠૂંઠા ફેંકી દે એ છાનામાના ચોરતા થયા અને પછી એ ઠૂંઠાને સળગાવીને પીધા એમને, પણ એમાં એમને મજા આવી નહીં, એટલે એ પોતાની આ જરૂરિયાતને સંતોષવા માટે તેમના ઘરના જે ચાકર છે, જે નોકર છે, એમના ખિસ્સામાંથી બે ચાર ઢોકળા ચોરતા થઈ ગયા અને એ બે ચાર ઢોકળાઓને ચોરી અને એની બીડી લઈ આવીને એને ફૂંકતા થયા. પણ એ બીડીને પણ સંઘરવી ક્યાં, એને સંતાડવી ક્યાં, એ ડર એમના મનમાં બેઠો. અને પછી એ દરમિયાન એમને સાંભળ્યું કે કોઈ એક જાતનો છોડ છે, એ છોડને આપણે એની ડાળખીને સળગાવીએ એટલે બીડીની જેમ સળગે છે અને પછી એને ફૂંકાય. પણ એમણે બીડી પીધેલી એટલે આ છોડની ડાળખી સળગાવીને એને ફૂંકવાની મજા એમને આવી નહીં. પણ એમને આ પરાધીનતા ગમતી નહોતી, માતા પિતાને વશ થઈને રહેવું ગમતું નહોતું, કારણ કે તેઓ એક ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા હતા, એટલે એમને પોતાની પરાધીનતા ખૂંચવા લાગી અને મનમાં એ પણ વાત સતાવતી હતી કે વડીલ છે એમની આજ્ઞા વિરુદ્ધ જવાય નહીતર ક્યારેક ને ક્યારેક આપણે જો પકડાઈ ગયા તો ઠપકો મળવાનો, માર પડવાનો, એટલે એમની આજ્ઞા વિના કઈ થાય નહીં, વડીલોની અવજ્ઞા તો થાય નહીં. એ એમને દુઃખ થઈ પડ્યું અને તેઓ કંટાળી ગયા અને આવી ઉંમરે, આવી નાની ઉંમરે એમના મનમાં એક ખરાબ વિચાર આવ્યો, એમણે આપઘાત કરવાનો વિચાર કર્યો, આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, કારણ કે તેમની જરૂરિયાત સંતોષાતી નહોતી અને એ જરૂરિયાતની માંગણી છે એ વડીલોની સમક્ષ કરી શકાય તેમ હતી નહીં, પૈસા હતા નહીં અને એમને શોખ થયો, ઈચ્છા થઈ, એ ઈચ્છા છે ટેવમાં પરિણમી અને એનું પરિણામ ગંભીર આવ્યું, એમને દુઃખ લાગ્યું અને પોતાની જરૂરિયાતને ગમે તેમ સંતોષવી પણ જરૂરિયાત સંતોષાય નહીં, એટલે એના વિના રહી શકતા નહોતા, એટલે એમણે આત્મહત્યા કરવાનો, આપઘાત કરવાનો વિચાર કર્યો. પણ આપઘાત કઈ રીતે કરવો, નાનું બાળક છે આ બાળવયે એમના મનમાં જે આ વિચાર આવ્યો એ વિચાર અને આપઘાત એ આત્મહત્યા, પોતાની જાતને મારવાનું કાર્ય, એ આપઘાત કઈ રીતે કરવો, મરવા માટે ઝેર તો જોઈએ ને. મહાત્મા ગાંધીજી કહે છે કે ઝેર અમને આપે કોણ, ઝેર કોણ આપે. અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મોત થાય, વળી પાછા ક્યાંકથી એ માહિતી મેળવી આવ્યા, એ જાણી આવ્યા કે ધતુરાના ડોડવાના જો બી હોય અને એને ખાઈએ તો મૃત્યુ નીપજે, તો મોત થાય અને પોતે આવું દુષ્કાર્ય દુષ્કર્મ કરવા માટે પ્રેરાયા, ઈચ્છા સંતોષાતી નહોતી, પૈસા મળતા નહોતા, બીડી જોઈતી હતી, વડીલોની
મજૂરી મળે નહીં એના વિના રહી શકાતું નહોતું એટલે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પણ એના માટે ઝેર કોણ આપે? એ દરમિયાન એમણે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી, ખરું જ યાદ આવ્યું તમને વિદ્યાર્થી મિત્રો, કે જે શિવરાત્રિ દરમિયાન તેમના પ્રસાદ રૂપે જે આપણે ભાંગ આરોગીએ છીએ એમના પ્રસાદ રૂપે, એમાં ધતુરાના ડોડવાના બી છે એ ન ખાય, કે જેનાથી નસો થાય અને વધારે માત્રામાં જો આપણા શરીરમાં જાય તો વ્યક્તિ છે એ મૃત્યુ પણ પામી શકે. અને આ ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મોત થાય એવું એમને સાંભળવા મળ્યું અને વગડામાં જઈને તે ધતુરાના ડોડવાના બીને લઈ આવ્યા. સંધ્યાનો સમય સોચ્યો કે કોઈને પણ જાણ ન થાય એવી રીતે આપણે આવું દુષ્કર્મ કરવું, એટલે કે સંધ્યાનો સમય, સાંજનો સમય, અને તેમના રહેણાંક વિસ્તારમાં આવેલું કેદારજીનું મંદિર, એ કેદારજીના મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્યું, મંદિરે ગયા અને મંદિરની આરતીમાં દીપ એટલે કે દીવા, આ દીવડાઓની હારમાળામાં તેમણે ઘી ચડાવ્યું અને ભગવાનના દર્શન કર્યા. એકાંત સોચ્યું પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. પોતાની જાતને મારવાની હિંમત કોણ કરી શકે? કોનાથી થાય આત્મહત્યા કરવાનો પ્રયત્ન થાય પણ હિંમત તો તાત્કાલિક ક્યાંથી આવે? એટલે ઝેર ખાવાની હિંમત કેમ ચાલે? અને મનમાં વળી પાછો ડર પેઠો કે તરત મૃત્યુ નહીં થાય તો? જો ધતુરાના ડોડવાના બી ખાધા અને એની અસર થઈ અને કાંઈ અજુગતું થયું, હતું ન હતું થયું પણ મોત ન થયું તો કેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, એટલો બધો મનમાં ડર પેઠો. ત્યારે વળી પાછું પોતાના મનને મનાવ્યું, એટલે એમને એમના આ ડરને દામવા એમના વિચારને ફેરવી લીધો કે અરે મરીને શો લાભ? ખરું ને વિદ્યાર્થી મિત્રો, આટલું બધું બહુમૂલ્યવાન જીવન ઈશ્વર દ્વારા આપણને મળ્યું છે તો આ જીવનને નાહકનું શા માટે વેડફવું જોઈએ? એટલે કહે છે કે મરીને શું લાભ, એનાથી શું ફાયદો થવાનો? મરીને આત્મહત્યા કરીને, એ તો ઈશ્વરે જન્મ આપ્યો છે તો મૃત્યુ એ જ આપવાના, અને આજે નહીં તો કાલે જેવા આવ્યા હતા તેવા આપણે જવાના જ છીએ. એમના મનમાં જે ડર હતો એ ડરને દામવા તેમનો વિચાર બદલાયો કે મરીને શું ફાયદો, પરાધીનતા કાન ભોગવી છું. પરાધીનતા જે માતા પિતાને વશ થઈને રહેવાની આ એમની ઉંમર છે, એમની આજ્ઞાનું પાલન કરવાની જે એમની ઉંમર છે, એ જ ઉંમરને કેમ આપણે ન વટાવી? એટલે કે વડીલોની આજ્ઞાનું પાલન કરીને આપણી આ ઉંમર છે એ ઉંમરને કેમ ન વટાવવી? આપણે શું એવા આપણા જીવને હાનિ પહોંચાડવી? શું એવા આપણે આત્મહત્યા કરવી? પરાધીનતા કેમ ન ભોગવી છું? અહીં વિદ્યાર્થી મિત્રો આ વાક્ય છે એ વાક્ય પરાધીનતા કા ન ભોગવી છું એ રૂઢિપ્રયોગ છે. લાચારી સહન કરવી, કારણ કે બીડી ફૂંકવાની ઈચ્છા છે એમાંથી એમને ટેવ જન્મી, ટેવ થઈ અને એ ટેવ પૂરી ન થાય કારણ કે પૈસા હતા નહીં, વડીલો એની સંમતિ આપે નહીં, એટલે લાચાર થઈ ગયા હતા. એટલે મનમાં ને મનમાં આપઘાત કરવાનો વિચાર આવ્યો અને પછી ડર બેઠો મનમાં કે મરીને તુરંત મૃત્યુ નહીં થયું તો, અને મરીને શું ફાયદો? એની કરતાં જે લાચારી છે અત્યારે આપણી, જે આ સમય છે, આ લાચારી આપણે કેમ સહન ન કરવી? જેમ તેમ કરીને પણ આપણે આપણું જીવન તો પાર પાડવું જ પડશે. છતાંય એમણે અખતરાપૂર્વક બે ચાર બી ખાધા, છતાં પણ પોતાની આ ટેવ જે પડી જ ગઈ છે એના વિના એમનાથી રહેવાતું, એટલે એમણે છતાં પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જો વિદ્યાર્થી મિત્રો, જે મોહન, જે મહાત્મા, જે બાપુ કે જેને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, તેમના જીવનમાં આવો સમય આવ્યો, એટલે કે જેને આપણે મહાત્મા તરીકે ઓળખીએ છીએ, જેને આપણા હૃદયમાં આદરભર્યું સ્થાન આપીએ છીએ, એ પણ કેટલા સત્યવાદી છે કે તેમણે આવું કાર્ય કર્યું,
પોતાના જીવનની આવી પરિસ્થિતિમાંથી તેઓ પસાર થયા અને છતાં પણ રજે રજ જેની શક્યતા છે એ કહેતા જરા પણ ખચકાયા નહીં. એમને જે વાત છે એ પૂર્ણતાએ સત્યતા રૂપે આપણી સમક્ષ આલેખી છે. અને એમને બે ચાર બી ખાધા પણ બીજા વધારાના બી ખાવાની એમની હિંમત ન ચાલી. એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ ફરી પાછા વધારાના બી ખાવાની એમની હિંમત ન ચાલી અને મોતથી ડરી ગયા. એમને મૃત્યુની બીક લાગી ગઈ અને ત્યારબાદ પોતાના મનને ગમે તેમ કરીને મનાવી હેમ ખેમ તેમના જ વિસ્તારમાં આવેલું રામજી મંદિર, એ રામજી મંદિરે જઈ દર્શન કરવા અને મનને શાંત કરવું અને આપઘાતની વાત, આપઘાતનો વિચાર કરવાનો ભૂલી જવું એવો એમને નિર્ણય કર્યો. કે મરીને શું ફાયદો થવાનો, ઈશ્વરે જે આ જીવન આપ્યું છે એ જીવનને શું એવા ન ભોગવવું, આનંદ કિલોલથી આપણે જીવન વ્યતીત કરવું. છતાં પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો અને બે ચાર બી ખાધા પણ વધારે બી ખાવાની એમનાથી હિંમત ન થઈ, તે ન જ થઈ અને તે મૃત્યુથી ડરી ગયા અને પોતાના મનને મક્કમ કરીને રામજી મંદિરે જઈ પ્રભુ શ્રી રામના દર્શન કરી પોતાના મનને શાંત કરવું, ખોટા વિચારોમાંથી પાછું વાળવું અને આપઘાત કરવાનો વિચાર ક્યારેય પણ ન કરવો અને આપઘાત કરવાની વાત સાવ ભૂલી જવી એવો નિર્ણય કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એમના જીવનમાં આવેલો આ સમય અને એમને જે ખોટું કાર્ય કરવાની જે ઈચ્છા થઈ અને જે લત લાગી બીડી પીવાની, જે કુટેવ કહી શકાય એ કુટેવ પણ અને એ કેવું ગંભીર પરિણામ ઊભું કરી શકે તેમ હતું, પણ ઈશ્વરની કૃપાથી તેમને એ કુવિચારમાંથી સદવિચાર આવ્યો અને એક જિંદગીને નકામી વેળપથી તેમણે પોતાની જાતને બચાવી. પણ આટલા પ્રસંગ દ્વારા તો હું તમને એટલું જ કહીશ કે મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાના પૂજારી હતા એ બાબતથી આપણે સૌ વાકેફ છીએ અને અહીં એમની જાત પરથી અને એમના દ્વારા આપણને એ પણ સંદેશો મળે છે કે ભલે ને પરિસ્થિતિ ગમે તેવી આવે પણ ક્યારે સત્યથી દૂર ન ભાગવું જોઈએ. જો તમે સત્યથી દૂર ભાગ્યા અને એનાથી બચવા માટે તમે એકવાર જૂઠનો સહારો લીધો તો એક જૂઠ છે એ તમને 100 વાર ખોટું બોલવા માટે પ્રેરે. એટલે કે આ ગાંધીજીએ પોતાના જીવનમાં જે સત્યતાને સ્થાન આપ્યું એના થકી જ તે મોહનમાંથી મહાત્મા બન્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી ગાંધીજીના જીવનમાં બનેલા આ અનિષ્ટ અને તેમણે કરેલા દુષ્કર્મ અને તેમનો એક ગુણ એટલે કે સત્યતા, સત્યને જ એ આરાધતા, સત્યને પોતાના જીવનમાં એ સ્થાન આપતા, એ ગુણને આપણે જોયો. હવે પછી શું થયું અને તે એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળ્યા અને પોતે કઈ રીતે પોતાના મનને મનાવ્યું અને મક્કમ બન્યા એ આવતા સેશનમાં ફરી પાછા જોઈશું. આગળ વધતા રહો, તંદુરસ્ત રહો. નમસ્કાર.